અંકલેશ્વરમાં પત્રકાર દ્વારા અહેવાલ પ્રસારિત ન કરાતા હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે, જેને લઈ સમગ્ર પત્રકાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલા પટેલનગર 2 માં રોડ રસ્તાને ખુલ્લી ગટર લાઈનને લઈ તંત્રની લાલિયાવાડીના પત્રકાર નીરજકુમાર અનિલ પંડ્યા દ્વારા કવરેજ કરવામાં આવ્યા હતા, પરંતુ સમાચાર તૈયાર ન થતાં મોડું થયું હતું, જેમાં વિસ્તારના 2 શખ્સો દ્વારા તે સમાચાર કેમ પ્રસારિત ન કર્યા, તારી ચેનલ બંધ કરાવી દઈશ તેમ કહી પત્રકાર સાથે ગાળાગાળી કરી અને બાવળાના ભાગે વાંસના બામુ મારી જીવલેણ હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં ફરિયાદી પત્રકાર નીરજકુમાર અનિલ પંડ્યા બુલેટિન ઇન્ડિયામાં રિપોર્ટર તરીકે ફરજ બજાવે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે। તેઓ જણાવ્યું છે કે પટેલનગર 2 રોડ રસ્તાને ખુલ્લી ગટર લાઈનને લઈ તેઓ કવરેજ કરવા ગયા હતા અને કવરેજ કરી સમાચાર પ્રસારિત ન થતાં કેટલાક કિસ્સામાં ઉશ્કેરાયા હતા અને રાત્રે તેઓ પોતાના મિત્ર સાથે ફરીને ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન સોસાયટીની ઓફિસ પાસે 2-3 માણસો બાંકડા પર બેઠા હતા, જ્યાં સામેની સોસાયટીનો રહેવાસી આરોપી સોનુ નામના શખ્સે પત્રકાર નીરજને બોલાવી પટેલનગર 2 રોડ રસ્તાની ખુલ્લી ગટર લાઈનને લઈ જે કવરેજ કર્યો હતો તે સમાચાર પ્રસારિત કેમ ના કર્યા, શું તું ત્યાં હીરો બનવા આવ્યો હતો, જે અંગે નીરજકુમારે કહ્યું સમાચાર તૈયાર થયા નથી એટલે હજુ પ્રસારિત નથી થયા, જેમાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને બોલ્યો કે હું તારી ચેનલ બંધ કરાવી દઈશ, જેમાં અભદ્ર ગાળો ભાંડી હતી અને ઝઘડો કર્યો હતો, તેમજ આટલાથી ન અટકતા આરોપીએ આડેધડ પત્રકાર ઉપર લાકડીઓ વરસાવી હતી જેને લઈ અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી, તેમજ પત્રકાર નીરજકુમારે આ અંગે આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ, અંકલેશ્વર। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્યડે.com આઝાદી સમાચારોની।